गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર 10 જોઈ રહ્યા છીએ, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। મિત્રો, આ ચેપ્ટરના આપણે બહિર્ગોળ અરીસાના બધા જ ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ અને હવે આપણે અંતર્ગોળ અરીસાના જે એક્ઝામ્પલ છે એની પૂર્ણાહુતિ તરફ આગળ વધ્યા છીએ। अंतर्गोल अरीसाना लगभग 10 एक्जाम्पल ऑलरेडी आपणे जोई चुक्या। हवे आजे हुं तमने अंतर्गोल अरीसानो नवो एक अने बोर्डनी एक्जाम माटे मोस्ट इम्पोर्टंट एक्जाम्पल शीखवाडीश, तो बरोबर ध्यान आपजो मित्रो। हवे ज्यारे अंतर्गोल अरीसो होय मित्रो, त्यारे आपणे केटलीक बेसिक माहिती आपणे खबर होवी जोईए के आ आपणो अंतर्गोल अरीसो छे। ध्यान आपजो बरोबर, एनी आ डाबी बाजू छे अने डाबी बाजुए आपणे वस्तु मुकेली छे, बरोबर। हवे आ ज वस्तुने आपणे आलेख ऊपर दर्शावी पड़े अने आलेख ऊपर जो समझी लईए तो आपणने कोई पण एक्जाम्पल पूछाय तो आपणने सरळताथी आवडी जाय। आम तो मोटा भागना 90% स्टूडेंट्स फिजिक्स ना अने केमिस्ट्री ना एक्जाम्पल गणता ज नथी। एनु मेन रीजन के दाखलाओ मोटा भागे एमने हार्ड पड़े छे, पण हवे आ बधा वीडियो तमे जोया पछी तमने पण आ दाखला इजी लागशे। हवे जो अहींया आ आपणो एक्स डेश अक्ष अने आ एक्स अक्ष। હવે ડાબી બાજુએ હંમેશા કેવી સંખ્યા આવશે મિત્રો? માઇનસ, એટલે કે ઋણ સંખ્યા મળે। એટલે આ અરીસો એની ડાબી બાજુ અને ડાબી બાજુ હોય તો કઈ સંખ્યા મળે? ઋણ સંખ્યા મળે। બીજું, હવે આ જે અરીસો છે એને તમે વર્તુળમાં આમ કરીને દોરો તો એ વર્તુળ કેવી બાજુ રચાય છે? ડાબી બાજુએ। અને ડાબી બાજુએ રચાય એટલે કે આ ભાગમાં રચાય છે, આમ આ ભાગમાં રચાય છે। અને જ્યારે ડાબી બાજુએ રચાય તો કેન્દ્ર લંબાઈ પણ કેવી મળે મિત્રો? માઇનસમાં। તો બે વસ્તુઓ તમે ધ્યાનમાં રાખજો કે હંમેશા અંતર્ગોળ અરીસામાં વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ માઇનસમાં મળે, ઓકે। બીજું, આપણે રકમની વાત કરીએ તો મિત્રો જુઓ 4 સેમી ઊંચાઈની, ધ્યાન આપજો હવે રકમમાં, કે 4 સેમી ઊંચાઈની વસ્તુને 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે અંતરે અરીસાની સામે 20 સેમી અંતરે મૂકેલી છે તો તેના પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ શોધવાનું છે મિત્રો। હવે તમે જો અહીંયા પ્રતિબિંબનું જ્યારે અંતર શોધવાનું હોય ત્યારે હંમેશા અરીસાના સૂત્રનો ઉપયોગ થાય। કેમ? જો અહીંયા રકમની અંદર એક તો વસ્તુની ઊંચાઈ આપેલી છે, કેન્દ્ર લંબાઈ આપેલી છે અને સાથે સાથે અહીંયા આપણે વસ્તુ અંતર પણ આપેલું છે અને આપણે શોધવાની શું છે? પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબનું અંતર। અને જ્યારે પ્રતિબિંબ અંતર શોધવાનું હોય તો યાદ રાખજો અરીસાના સૂત્રની મદદથી શોધી શકાય। તો હવે આપણે સૌ પ્રથમ અરીસાનું સૂત્ર લખીએ, ધ્યાન આપજો બરોબર મિત્રો, એકદમ ઈઝી અને સરળ દાખલા છે। જુઓ અરીસાનું સૂત્ર, હવે અરીસાનું સૂત્ર શું થાય? 1/v + 1/u = 1/f। જુઓ આ થયું આપણું અરીસાનું સૂત્ર। હવે તમે ધ્યાન આપો મિત્રો, અરીસો હોય ત્યારે હંમેશા પ્લસ આવે અને જો લેન્સ હોય તો હંમેશા અહીંયા શું આવશે મિત્રો? માઇનસ, યાદ રાખજો। હવે અરીસાની અંદર 3 વસ્તુ છે આપણી પાસે, વી, યુ અને એફ।
तो ए त्रणे नी किंमतो आपणे अहींया लखी काढीए तो जो अहींया v बराबर प्रतिबिंब अंतर कहेवाय अने प्रतिबिंब अंतर आपणे रकम मां आपेलुं नथी एटले शोधवानुं छे। त्यार बाद u बराबर वस्तु अंतर कहेवाय अने वस्तु अंतर आपणे आपेलुं छे के अरीसाथी आ अरीसाथी वस्तु केटला अंतरे छे तो हवे जो अहींया आपणे 20 सेमी अंतर आपेलुं छे केटला सेंटीमीटर 20 सेमी अंतरे अने मैं हमणां ज कीधुं के आ अरीसाथी डाबी बाजुए वस्तु 20 सेमी होय तो डाबी बाजुए कई संख्या आवे माइनस आवे એટલે અહીંયા આપણે લખીશું માઇનસ 20 સેન્ટીમીટર। ત્યારબાદ હવે આપણે કેન્દ્ર લંબાઈ લખીએ તો F બરાબર કેન્દ્ર લંબાઈ અને કેન્દ્ર લંબાઈ પણ મેં હમણાં જ તમને સમજાવ્યું કે કેન્દ્ર લંબાઈ અહીંયા અંતર્ગોળ અરીસામાં ડાબી બાજુએ છે બરોબર તો એ પણ કેવી મળે માઇનસમાં અને કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર આપેલી છે એટલે અહીંયા માઇનસ 15 સેન્ટીમીટર થાય। તો આ આપણી બેઝિક વસ્તુઓ ક્લિયર થઈ ગઈ। હવે આ બધી વસ્તુઓ આપણે અરીસાના સૂત્રમાં કિંમતો મૂકીએ તો જો અહીંયા 1 અપોન v પ્લસ 1 અપોન u એટલે માઇનસ 20 અને બરાબર 1 અપોન માઇનસ 15। હવે બરોબર ગણતરીમાં ધ્યાન આપજો મિત્રો તો શું થાય 1 અપોન v આ પ્લસ અને માઇનસ એટલે માઇનસ 1 છેદમાં કેટલા આવે 20 અને બરાબર 1 છેદમાં માઇનસ 15। હવે જો આ માઇનસ વાળું પદ છે એને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો શું થાય 1 અપોન v બરાબર 1 અપોન માઇનસ 15। આ માઇનસ ને પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ 1 અપોન કેટલા થાય 20। હવે બરોબર ધ્યાન આપો કે આ માઇનસ વાળું પદ છે આ પ્લસ વાળું પદ છે સરળતા ખાતર આને આગળ લાવો અને માઇનસ 15 વાળું પદ છે એને પાછળ લઈ જાઓ એટલે ગણતરી આપણી સરળ બની જશે। તો શું થાય 1 અપોન v બરાબર આને આગળ લખીએ તો 1 અપોન 20 આ માઇનસ વાળા પદને પાછળ લઈ જાઓ તો 1 અપોન માઇનસ 15। હવે જો આ 20 અને 15 નો લસાઅ લેવો પડશે હવે જો અહીંયા 1 અપોન v બરાબર ધ્યાન આપજો મિત્રો 20 અને 15 નો લસાઅ કેટલો થાય 30 થાય 20 ના ગળિયામાં અને 15 ના ગળિયામાં 30 આવે નહીં તો કેટલા આવશે 30 આવે ના તો મિત્રો અહીંયા 60 આવશે જુઓ 20 તારી 60 અને 15 4 60 થાય એટલે 20 અને 15 નો લસાઅ કેટલો લીધો આપણે 60। હવે ધ્યાન આપો બરોબર કે આ 60 જે લસાઅ લીધો એ આની સાથે અને અહીંયા પણ ગુણાઈ જાય તો છેદ ઉડાડી દો 20 3 60 તો આ 3 ઓછા 15 અહીંયા છેદ ઉડાડો 15 4 60 તો આ 4 ક્લિયર। તો હવે શું થશે જો અહીંયા આ 1 અપોન v બરાબર 3 માંથી 4 ન જાય 4 માંથી 3 જાય તો માઇનસ 1 છેદમાં 60 આવે। હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ ક્રોસ ગુણાકાર જેને કહેવાય આ બંનેનો ગુણાકાર અને b અને આ બંનેનો ગુણાકાર તો 60 ગુણ્યા 1 એટલે 60 અને બરાબર v ગુણ્યા 1 એટલે 20 આવે અને માઇનસ ના માઇનસ
હવે આ માઇનસ ચિહ્ન ને બરાબર ની આ બાજુ લઈ લો તો માટે v બરાબર કેટલા આવશે માઇનસ 60 સેન્ટીમીટર લખવું પડે કારણ કે આ પ્રતિબિંબ અંતર છે v એ શું છે પ્રતિબિંબ અંતર તો આપણે અહીંયા લખી કાઢીએ આ પહેલો જવાબ આપણને મળ્યો પ્રતિબિંબ અંતર चलो हवे आपने आ एक भाग पूरो करो हवे त्यार बाद आपने शू शोधवानु छे प्रतिबिंबनी ऊंचाई हवे जारे प्रतिबिंबनी ऊंचाई शोधवानी होय त्यारे हमेशा मोटवणीना सूत्रनो उपयोग करवो पड़े तो आपने मोटवणीनु सूत्र पहला लखी काढीए मोटवणी एनी संज्ञा छे एम અને એનું સૂત્ર m બરાબર h ડેશ અપોન h બરાબર માઈનસ v અપોન u લખાય ક્લિયર હવે જો અહીંયા હંમેશા ધ્યાન આપજો અંતર્ગોળ અરીસો હોય ત્યારે અહીંયા માઈનસ આવશે અને લેન્સ હોય ત્યારે આ માઈનસ ચિહ્ન આવશે નહીં ધ્યાન આપજો ખાસ સૂત્રમાં હવે આપણને આ આપણું સૂત્ર છે મોટવણી હવે મોટવણીના સૂત્રની અંદર જુઓ એક તો આપણી પાસે v છે u પણ આપણી પાસે છે h એ રકમમાં આપેલી છે તો એના ઉપરથી આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધી શકીએ એટલે કે h ડેશ શોધી શકાય તો આપણે અહીંયા લખી કાઢીએ h डैश अपॉन h बराबर माइनस v अपॉन u આ સૂત્રમાં આપણે કિંમતો મૂકવાની છે પણ એ પહેલા આ ચારે ની કિંમતો આપણે લખવી પડશે હવે આની જરૂર નથી એટલે પૂછી નાખીએ ચાલો હવે સૌપ્રથમ h डैश ધ્યાન આપજો બરોબર h डैश એટલે પ્રતિબિંબની ઊંચાઈ કહેવાય અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે આપેલી નથી h બરાબર વસ્તુ અંતર કહેવાય યાદ રાખવાનું આ બધું જ વસ્તુ અંતર હવે વસ્તુ અંતર ક્યાં આપેલી છે તો જુઓ અહીંયા મિત્રો આપેલી છે તમે પહેલા શરૂઆતમાં જ લખી કાઢી માઇનસ 20 સેન્ટીમીટર તો માઇનસ 20 સેન્ટીમીટર ત્યારબાદ અહીંયા v લખીએ અને v પણ તમે શોધી કાઢ્યો છે આ રહ્યો અને એને પ્રતિબિંબ અંતર કહેવાય માઇનસ 60 તો અહીંયા લખીએ આપણે પ્રતિબિંબ અંતર બરાબર માઇનસ 60 સેન્ટીમીટર અને લાસ્ટમાં u બરાબર ચાલો આપણી પાસે u અહીંયા લખવાનો છે અને u પણ આપણે શોધી કાઢ્યું છે વસ્તુ અંતર બરોબર હા આપણે ત્યાં શું લખવાનું હતું h અહીંયા u લખી કાઢીએ ચાલો u બરાબર વસ્તુ અંતર અને માઇનસ 20 સેન્ટીમીટર હવે આપણે બાકી શું રહ્યું h h એ શું કહેવાય વસ્તુની ઊંચાઈ કહેવાય શું કહેવાય વસ્તુ ઊંચાઈ તો આપણે અહીંયા લખીશું વસ્તુની ઊંચાઈ એની લંબાઈ લેન્થ તો આપણને રકમમાં આપેલી હોય મિત્રો જો અહીંયા 4 સેમી ઊંચાઈની વસ્તુ એટલે ઊંચાઈ કેટલી થઈ 4 સેન્ટીમીટર તો આપણે અહીંયા લખી કાઢીએ 4 સેન્ટીમીટર એટલે આ એક ભાગ આપણો પૂરો થયો હવે આ ચારે ચાર કિંમતો આપણે આ મોટવણીના સૂત્રમાં મૂકીએ તો શું થાય જુઓ h ડેશ આપણે શોધવાના છે h એટલે 4 માઇનસ અહીંયા ભૂલ પડવાની શક્યતા વધારે રહેશે એટલે બરોબર ધ્યાન આપજો આ v v એટલે કેટલા છે માઇનસ 60 તો એને આપણે કૌંસમાં લખવા પડે અને છેદમાં u
u बराबर माइनस कितना आवे 20 आवे कितना आवे माइनस 20 अबे मित्रों तमे जोई शको छो h डैश अपॉन 4 बराबर आज वो माइनस माइनस शू થઈ જાય પ્લસ થઈ જાય એટલે નીકળી જાય તો હવે ઉપર બાકી શું રહ્યું માઈનસ 60 અને છેદમાં કેટલા બાકી રહ્યા 20 હવે જો આ ચાર ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ એટલે ગુણાકારમાં જાય તો માટે h ડેશ બરાબર માઈનસ 60 ગુણ્યા 4 અને છેદમાં કેટલા આવશે 20 હવે આપણે છેદ ઉડાડી દઈએ તો બરોબર ધ્યાન આપજો જો 20 3 60 થાય ક્લિયર તો હવે બાકી શું રહ્યું તો h ડેશ બરાબર માઈનસ ના માઈનસ અને 3 ગુણ્યા 4 એટલે કેટલા આવે મિત્રો 12 સેન્ટીમીટર ઓકે તો આ શું આવ્યું h ડેશ એટલે શું તો h ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ કહેવાય એટલે અહીંયા લખી આપણે પ્રતિબિંબની ઊંચાઈ ક્લિયર હવે આ બધી વસ્તુઓ આપણે અલગથી લખવી પડશે તો પહેલા આપણે લખી કાઢીએ સૌપ્રથમ પ્રતિબિંબનું સ્થાન લખવું પડે તો આપણે અહીંયા લખીશું પ્રતિબિંબનું સ્થાન ચાલો હવે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે એની જગ્યા ક્યાં છે તો મેં તમને હમણાં જ બતાવ્યું હતું દાખલા તરીકે આ અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષ જોજો આ બરોબર સમજજો ને તમને આવડે હવે આ અંતર્ગોળ અરીસો છે અને એની ડાબી બાજુએ વસ્તુ છે આ કઈ બાજુ ડાબી બાજુ અને એ જ બાજુએ તમને નીચેની તરફ આ શું મળશે પ્રતિબિંબ મળશે આ શું મળ્યું પ્રતિબિંબ અને આ તમારું વસ્તુ હવે તમે જુઓ પ્રતિબિંબ કઈ બાજુ મળે છે જે બાજુ વસ્તુ છે તમારી એ જ બાજુએ ડાબી બાજુએ વસ્તુ અને ડાબી બાજુએ પ્રતિબિંબ એટલે આપણે એમ લખી શકીએ કે અરીસાથી વસ્તુ તરફ પ્રતિબિંબ મળે તો આપણે અહીંયા લખીએ અરીસાથી વસ્તુ તરફ ઓકે અને એ અંતર કેટલું તો આપણે અહીંયા શોધી કાઢ્યું છે પ્રતિબિંબનું અંતર કેટલું છે તો આ અરીસાથી આ અંતર કેટલું છે તો માઈનસ 60 સેન્ટીમીટર તો અહીંયા આપણે લખી કાઢીએ 60 સેન્ટીમીટર પ્લસમાં લખીશું અહીંયા માઈનસમાં ના લખી કાઢતા ત્યાર પછી સેકન્ડમાં પ્રતિબિંબનો પ્રકાર તો આપણે અહીંયા લખી કાઢીએ પ્રતિબિંબ નો પ્રકાર ચાલો હવે આ પ્રતિબિંબનો પ્રકારની વાત કરીએ તો અંતર્ગોળ અરીસામાં યાદ રાખજો કે હંમેશા પ્રતિબિંબ તમારું વાસ્તવિક મળે કેવું મળે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ વાસ્તવિક મળે એટલે અહીંયા લખીશું આપણે પ્રતિબિંબ આપણું વાસ્તવિક મળે અને સાથે સાથે જો અહીંયા પ્રતિબિંબ નીચેની તરફ મળે છે અને નીચે એરો વસ્તુનો એરો ઉપરની દિશામાં છે એટલે એનો મતલબ કે તમારું પ્રતિબિંબ કેવું મળ્યું કહેવાય ઉલટું મળ્યું કહેવાય ક્લિયર જો આની જગ્યાએ અંતર્ગોળ અરીસાની જગ્યાએ બહિર્ગોળ અરીસો હોય તો આ પ્રતિબિંબ કેવું હોય આભાસી અને ચતું ચતું એટલે સીધું કહેવાય ત્યારબાદ આપણે લાસ્ટમાં લખીએ પ્રતિબિંબ નું પરિમાણ પરિમાણ એટલે કદ કહેવાય ઓકે અને પરિમાણ એટલે કદ અથવા એની ઊંચાઈ હવે તમે જુઓ બરોબર ધ્યાન આપજો કે
प्रतिबिंबनी ऊंचाई कितनी मळी 12 सेंटीमीटर वस्तु कितना सेंटीमीटर नी छे 4 सेंटीमीटर नी એટલે એનો મતલબ એ થયો કે વસ્તુ તમે જોઈ રહ્યા છો આકૃતિમાં નાની અને પ્રતિબિંબ કેવું મળી રહ્યું છે ખૂબ જ મોટું એટલે આપણે અહીંયા લખી શકીએ વસ્તુ કરતા મોટું બરોબર અને મોટાને આપણે જુદી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય વિવર્ધિત શબ્દ વપરાય અને કેટલા સેન્ટીમીટર છે 12 સેન્ટીમીટર અને અજી આ જ વસ્તુને જુદી રીતે લખવું હોય તો જો અહીંયા આ વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર અને પ્રતિબિંબની ઊંચાઈ 12 સેન્ટીમીટર એટલે 12 ને 4 વડે ભાગી દો એટલે પ્રતિબિંબ 3 ગણું થઈ જાય કેટલા ગણું 3 ગણું મિત્રો 4 તરી 12 તો આપણે અહીંયા લખી શકીએ કે તમારું પ્રતિબિંબ કેટલા ગણું મળે 3 ગણું મળે ઓકે આ રીતે તમે લખી શકો તો ખ્યાલ આવી ગયો ને મિત્રો તો આ રીતે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય છે આ એક્ઝામ્પલ આખો બરોબર ધ્યાનથી જોઈ અને સમજજો મિત્રો અને સમજ્યા પછી આ આખો દાખલો તમારે જાતે ગણવાનો છે અને જ્યાં મિત્રો ન ખબર પડે ત્યાં તમારે આ વિડિયો ફરીથી જોવાનો અને પાછું જાતે પ્રેક્ટિસ કરવાની તો આવા બીજા એક અગત્યના દાખલા સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો